નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે સંખ્યાની પેટર્ન વિશે જાણીશું. જીવ તેના અવકાશયાનથી આજે રાજુ અને બબલુને મળવા જાય છે. રાજુ અને બબલુ બગીચામાં રમી રહ્યા છે ત્યારે જીવ પણ ત્યાં પહોંચી ગયો. રાજુ અને બબલુ જીવને જોઈને બહુ જ ખુશ છે. જીવે તેમને કહ્યું કે આજે તે તેમને એક અનોખી દુનિયામાં લઈ જશે, પરંતુ તેની એક શરત છે. રાજુ અને બબલુને તેના બે કોયડાઓનો ઉકેલ આપવો પડશે. હવે રાજુ અને બબલુએ જીવની શરત માની લીધી. જોવો જોવો, અદ્ભુત અંક! અરે, પરંતુ અહીંયા તો કેટલાક અંક ખોવાયેલ છે. શું તમે આ અંકોની જાણકારી મેળવી શકો છો? આ છે તમારો પહેલો કોયડો, જીવે રાજુ અને બબલુને કહ્યું. બાળકો, શું તમે ખાલી જગ્યાને ભરવામાં રાજુ અને બબલુની મદદ કરી શકો છો? રાજુ, શું તને આ અંકોમાં કોઈ નિયમ દેખાય છે? બબલુ, ચાલ આપણે આ અંકોને થોડા ધ્યાનથી જોઈએ. બબલુ, શું તું જણાવી શકે છે કે 12 કરતા 14 કેટલા વધારે છે? હા, 2 વધારે. અને 14 અને 16 વચ્ચે કેટલું અંતર છે? અરે હા રાજુ, આનો જવાબ પણ 2 જ છે. જો બબલુ, મને આ સંખ્યાનો નિયમ મળી ગયો. દરેક સંખ્યામાં જ્યારે 2 ઉમેરીએ છીએ ત્યારે આગળની સંખ્યા મળે છે. અને બબલુ, શું તું જાણે છે, આવી રીતની સંખ્યાઓનો સમૂહ જેમાં સંખ્યાઓ કોઈ ખાસ નિયમનું પાલન કરે છે તેને આપણે સંખ્યા પેટર્ન કહીએ છીએ. અરે વાહ રાજુ, આ સંખ્યા પેટર્ન તો ખૂબ મજા પડે એવી છે. તો હવે આપણે આ સંખ્યા પેટર્નમાં આગળની સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે? આપણે 16માં 2 અંક ઉમેરવા પડશે. 16માં 2 અંક ઉમેરીને થઈ ગયા 18. બબલુ, હવે શું તું જણાવી શકે છે આની આગળની સંખ્યા કઈ હશે? અઢારમાં 2 ઉમેરીએ તો થઈ ગયા 20. રાજુ, આપણે પહેલો કોયડો ઉકેલી દીધો. રાજુ અને બબલુ બંને નાચવા લાગ્યા. બાળકો, શું તમને આ સંખ્યાઓમાં કોઈ ખાસ બાબત દેખાય છે? અહીંયા બધી સંખ્યાઓના એકમના સ્થાન પર 0, 2, 4, 6 અને 8 છે. શું તમે જાણો છો, આ રીતની સંખ્યાઓ જેના એકમના સ્થાન પર 0, 2, 4, 6 અને 8ની સંખ્યા આવે છે તે બેકી સંખ્યાઓ કહેવાય છે. રાજુ અને બબલુએ સરવાળાની પ્રક્રિયાનો ઉપયોગ કરીને આ સંખ્યા પેટર્નને પૂરી કરી લીધી. શાબાશ, તમે બંને આને એકદમ સાચી રીતે ઉકેલ્યો છે.
ચાલો હવે જોઈએ કે તમે મારા બીજા કોયડાને ઉકેલી શકો છો કે નહીં. જીવે હવે તેનો બીજો કોયડો રાજુ અને બબલુને બતાવ્યો. રાજુ, આ કોયડો તો પહેલા કોયડા કરતા વધારે કઠિન લાગે છે. હા બબલુ, ચાલ મળીને આનો ઉકેલ શોધીએ છીએ. બાળકો, તમે પણ વિચારીને જણાવો કે આ સંખ્યા પેટર્નનો શું નિયમ છે. તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ વિચારી શકો છો. શાબાશ બાળકો, તમે આનો જવાબ બિલકુલ સાચો વિચાર્યો છે. અહીંયા 97 થી 95 સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડશે? અરે હા, આપણે 97માંથી 2 ઓછા કરવા પડશે. અને 95 થી 93 મેળવવા માટે શું કરવું પડશે? એકદમ સાચું, એકવાર ફરીથી 2 ઓછા કરવા પડશે. આવી રીતે આ સંખ્યા પેટર્નની આગળની સંખ્યા મેળવવા માટે આપણે તેની પહેલાની સંખ્યામાંથી 2 અંક ઓછા કરવા પડશે. આ થઈ ગયો આ સંખ્યા પેટર્નનો નિયમ. આ સંખ્યા પેટર્નની આગળની સંખ્યા 93 થી 2 ઓછા 91 હશે. અને તેની આગળની સંખ્યા કઈ હશે? 91 થી 2 ઓછા એટલે 89. આવી રીતે આપણી પેટર્ન પૂરી થઈ ગઈ. બાળકો, શું તમને બેકી સંખ્યાઓની પેટર્નની જેમ આ પેટર્નમાં પણ કંઈ ખાસ દેખાય છે? આ પેટર્નની બધી જ સંખ્યાના એકમના સ્થાન પર 1, 3, 5, 7, 9 છે. આવી રીતની સંખ્યાઓ જેના એકમના સ્થાન પર 1, 3, 5, 7, 9 હોય છે તે એકી સંખ્યાઓ કહેવાય છે. રાજુ અને બબલુએ પણ તમારી જેમ બાદબાકીની ક્રિયાનો ઉપયોગ કરીને આ સંખ્યા પેટર્નને પૂરી કરી દીધી. બહુ જ સુંદર, તમે બંને આ કોયડાનો ઉકેલ પણ એકદમ સાચો શોધ્યો છે. ચાલો મારી સાથે મારા અવકાશયાનમાં હું તમને અંતરિક્ષની મુસાફરી કરાવું. રાજુ, બબલુ અને જીવના અવકાશયાનમાં બેસીને અંતરિક્ષની મુસાફરી કરવા નીકળી ગયા. બાળકો, આ વિડીયોમાં આપણે સંખ્યા પેટર્ન વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે કેટલીક બીજી અનોખી સંખ્યા પેટર્ન વિશે જાણીશું.